ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીનું જોર વધ્યું છે. નિઝર વિધાનસભા બેઠક પર કોંગી ઉમેદવારી નોંધાવી છે. સુનિલ ગામિતે ઉમેદવારી પત્ર ભર્યું હતું અને સુનિલ ગામિતને આ વખતે રિપીટ કરાયા છે. તો સુરતની નિઝર વિધાનસભા બેઠક પર કોંગી ઉમેદવારે પોતાની ઉમેદવારી નોંધાવી છે. સુનિલ ગામિતે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું છે અને આ વખતે સુનિલ ગામિતને રિપીટ કરાયા છે. તાપીના નિઝર 172 વિધાનસભાની વાત કરીએ તો કોંગ્રેસ પાર્ટીમાંથી સુનિલ ગામિતને રિપીટ કરાયા છે. ત્યારે શું સુનિલ ગામિત આ ટર્મે પણ વિજય થશે કે નહીં તે આપણે નિઝર તાલુકાના ગામડામાંથી લોકોને પૂછીને આપણે જાણવાની કોશિશ કરીએ. જ્યારે કોંગ્રેસ પાર્ટીએ વિશ્વાસ મૂકીને સુનિલભાઈને ફરીથી રિપીટ કર્યા છે તો આ વખતે ખરેખર સુનિલ ગામિત જંગી બહુમતીથી વિજય થશે કે નહીં એના બદલ શું કહેવા માગો છો? બિલકુલ થશે, જંગી બહુમતીથી વિજય થશે સુનિલભાઈ, અને ચોક્કસ થશે. કારણ કે કોંગ્રેસ પાર્ટી એવી છે કે કોંગ્રેસ પાર્ટી છે ને બધાને વિશ્વાસમાં લઈને ચાલે છે, બધાને સાથે લઈને ચાલે છે, અને એક હાથે લઈને ચાલવાવાળી પાર્ટી છે અને વિશ્વાસપાત્ર પાર્ટી છે. જે નિઝર તાલુકાના બાકી ગામડાઓ છે તે ગામડાઓના લોકો કહે છે કે અમે આજ સુધી સુનિલભાઈને જોયા નથી અને અમે ઓળખતા નથી, તો તેના બદલ શું કહેવા માગો છો? એ તો વિરોધ પક્ષવાળા બોલ્યા કરે છે અને બોલશે અને બોલતા રહેશે. એકબીજાને ઉપર આંગળીઓ ઉછાળવાનો હમણાં રાજકારણ આવી ગયો છે તો ચાલુ જ રહેશે. પણ સુનિલભાઈ છે એ નિઝર તાલુકામાં આવે છે, આટા મારે છે અને લોકોને જવાય બી છે, પણ એ લોકો કહેવા માંગતા નથી કે એ તો રાજકારણ જેવું એક મુદ્દો છે, એટલે લોકો બોલ્યા કરે છે કે સુનિલભાઈ આવતા નથી એમ, પણ આવે છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી એમ કહે છે કે જ્યારથી અમારી સરકાર આવી છે ત્યારથી લોકોને નવી નવી સુવિધા પહોંચાડવામાં આવે છે, ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયા જેવી સહાય ચૂકવવામાં આવી રહી છે, એવી વિકાસના કામો ઘરે ઘરે પહોંચાડવામાં આવી રહ્યા છે, એવી વાતો કરે છે, ત્યારે તમે શું કહેવા માગશો? બિલકુલ નથી સાહેબ, આ તો ફેક વાત છે અને જૂઠી વાત છે. આ લોકો ખાલી બોલ્યા કરે છે, ટીવી પર જાહેરાત આપતા રહે છે, પણ કોઈને લાભ બરોબર પહોંચતો નથી અને કાંઈ નથી. અને જ્યારથી ભાજપ સરકાર ખરેખર સત્તામાં બેસી છે ત્યારથી છે ને આખી મોંઘવારી વધી ગઈ છે અને લોકો ત્રાસી ગયા છે, કંટાળી ગયા છે. એટલા માટે લોકો બદલાવ કરવા માંગતા છે અને સરકાર બદલવા માંગતા છે. એટલા માટે આ વખતે સુનિલભાઈ આ વખતે પણ ચૂંટાઈને આવશે અને કોંગ્રેસની સરકાર બેસશે અને બેસવાની છે. જી ધન્યવાદ. ત્યારે આપણે વાત કરી તો આ વખતે પણ નિઝર તાલુકાના જે લોકો છે તે કહે છે કે ભારતીય જનતા પાર્ટીની સત્તા જ્યારથી આવેલી છે ત્યારથી ભ્રષ્ટાચાર, ત્યારે ખરેખર શું સુનિલ ગામિત વિજય થશે કે નહીં તે તો ચૂંટણી બાદ જ ખબર પડશે. હિતેશ નાઇક, KTV.